વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયો છે 65,722 પર 438 પોઈન્ટ્સના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 19,517 પર 129 પોઈન્ટ્સના ઘટાડા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 44,879 પર 588 પોઈન્ટ્સના ઘટાડા સાથે. માર્કેટ પ્રેટ જોઈએ તો લાસ્ટ વીકમાં ફ્લેટ જ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 26,800 પર 439 પોઈન્ટ્સના ઘટાડા સાથે. અને નિફ્ટી 500 ક્લોઝ થયું છે 16,890 પર 58 પોઈન્ટ્સના ઘટાડા સાથે. હવે નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેઇનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેઇનરમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 30,436 પર 3.2% વધારા સાથે. અને ટોપ લૂઝરમાં નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 539 પર 4.2% ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે નાની બુલિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે અને વીકલી ચાર્ટ પર હાઈ વેવ બેરિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે, જે માર્કેટમાં કરેક્શનની સાથે હાઈ વોલેટિલિટીનો નિર્દેશ કરે છે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ પર રાઇઝિંગ ટ્રેન્ડલાઇનનું બ્રેકડાઉન આવ્યું છે, જે બેરિશ મોમેન્ટમનો નિર્દેશ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર RSI 60ના લેવલની નીચે ટ્રેડ કરી રહે છે, જે લોસ ઓફ બુલિશ મોમેન્ટમનો નિર્દેશ કરે છે. અત્યારે નિફ્ટીના ડેઇલી ચાર્ટ પર લોઅર હાઈ લોઅર લોનું ફોર્મેશન કરી રહી છે અને ફ્રાઇડેની કેન્ડલ એક અપસાઇડ બાઉન્સ બેક જેવી જ લાગે છે. ઓવરઓલ ટેકનિકલ ઓબ્ઝર્વેશન પરથી લાગે છે કે નિફ્ટી માટે ઉપરમાં 19,600થી લઈને 19,670નું લેવલ, જે 2 ઓગસ્ટનો ગેપ એરિયા છે, એ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. ડાઉન સાઇડમાં 19,300ના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહેશે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 2% વધ્યું છે અને પ્રાઇઝમાં 0.7% ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 10 ઓગસ્ટ 2023ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 19,600ની સ્ટ્રાઇક પર 1,39,638 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 19,400ની સ્ટ્રાઇક પર 1,36,011 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 19,600ની સ્ટ્રાઇક પર 67,522 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 19,500ની સ્ટ્રાઇક પર 79,321 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 19,400થી લઈને 19,300ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 19,550થી લઈને 19,700ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અપર અને લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે, પણ વીકલી ચાર્ટ પર લોઅર હાઈ લોઅર લો સાથે બેરિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે. બેંક નિફ્ટી અત્યારે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એરિયા પાસે, એટલે કે 44,500નો સપોર્ટ પાસે સપોર્ટ લીધો છે, જે પહેલાં રેઝિસ્ટન્સ તરીકે કામ કરતા હતા. મોમેન્ટમ ઇન્ડિકેટર RSIની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ પર 40ના લેવલ પાસે સપોર્ટ લીધો છે, જે કરંટ ટ્રેન્ડમાં એક બાઉન્સ બેકનો નિર્દેશ કરે છે. બેંક નિફ્ટીએ બુલિશ ટ્રેન્ડને કન્ટિન્યુ કરવા માટે 45,000ના લેવલની ઉપર ક્લોઝ આપવું ખૂબ જ જરૂરી છે અને જો એ કરે છે તો 45,500, જે 20 દિવસની મૂવિંગ એવરેજ છે, ત્યાં સુધીના લેવલ જોવા મળી શકે છે. ડાઉન સાઇડમાં 44,500નું લેવલ સપોર્ટ તરીકે કામ કરી શકે છે અને જો એ બ્રેક થાય છે તો 44,300થી લઈને 44,000ના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 0.10% વધ્યું છે અને પ્રાઇઝમાં 1.3% ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 10 ઓગસ્ટ 2023ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 45,000ની સ્ટ્રાઇક પર 2,14,514 લોટની સાથે થયું છે
અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 44,500ની સ્ટ્રાઇક પર 151,407 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 45,000ની સ્ટ્રાઇક પર 83,610 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 44,700ની સ્ટ્રાઇક પર 101,187 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 44,500થી લઈને 44,250ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 45,100થી લઈને 45,400ના લેવલે રહેશે. થેન્ક યુ.